तो बात करिए उपलेटानी। उपलेटाना वेणु डेम में पानी की आवक थी है। उपरवास में भारे वरसाद थी पानी की आवक अने वेणु डेमना 15 दरवाजा 8 फूट सुधी खोली नाखवामां आव्या छे। तो डेमना नीचाणवाळा विस्तारने एलर्ट करी देवामां आव्या छे। अमे आपने वेणु डेमना दृश्यो बतावी रह्या छे। उपलेटामां पण राजकोट जिल्लानुं उपलेटा गाम ज्यां धोधमार वरसाद वरस्यो अने उपलेटामां पण ज्यां नदी पसार थाय छे ते नदी पण बंने कांठे अने अमे आपने वेणु डेमना दृश्यो बतावी रह्या छे। वेणु डेम पण पाणी पाणी थई गयो छे। जेटला पण दरवाजा छे ते 8 फूट सुधी खोली राखवामां आव्या छे। आ ધસમસતો પાણીનો પ્રવાહ અને સાથે જ જે કાંઠાના ગામો છે તે ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા યોગેશ ધારાયા ફોનલાઈન પરથી। યોગેશ, વેણુ ડેમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 15 દરવાજા 8 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ ઉપર કરી દેવામાં આવ્યા છે। હાલ શું સ્થિતિ છે યોગેશ? અંકુ, ચોક્કસથી તમને જણાવ્યું કે હાલ પણ જે 15 દરવાજા છે તેટલા તે 8 ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે। કારણ કે છેલ્લા 2 દિવસથી અહીંયા મેઘરાજા છે, અવિરતપણે વરસી રહ્યા છે, ધોધમાર રીતે વરસી રહ્યા છે। ઉપરવાસમાં પણ છેલ્લા 24 કલાકની અંદર 12-15 ઇંચ જેટલો વરસાદ જે પડેલો છે તે તમામ વરસાદી પાણી જે વેણુ ડેમમાં આવી અને ઠલવાઈ રહ્યું છે, જેના પગલે વેણુ ડેમના 15 જેટલા દરવાજા 8 ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે। 8 ફૂટ જેટલા દરવાજા ખોલતા વેણુ નદી છે તેમની અંદર એક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને વેણુ નદીના કાંઠે જે આવેલા જે ગામો છે અને નદીના જે પટમાં જે લોકો અવરજવર કરવાની શક્યતાઓ છે ત્યાં તાલુકા તંત્રએ અને મામલતદારશ્રીએ તાકીદથી જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિએ વેણુ નદીની અંદર અવરજવર કરવી નહીં અને જે કાંઠાના વિસ્તારના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવેલા છે। કારણ કે હજુ પણ જે અવિરત રીતે વરસાદ વરસેલો છે તે જોતા વેણુ નદીમાં હજુ પણ વધારે પાણી આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે। જી અંકુર, જી બિલકુલ બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। હજુ પણ પુષ્કળ પાણીની આવક આ ડેમમાં તો થઈ જ રહી છે। ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ થવા પામી છે।